આજે જ્યારે મસ્તકથી પુસ્તક અને પુસ્તકથી મસ્તક એ સંબંધી વાત આપણે ચાલી રહી છે, આપણે સૌ અત્યારે અહીંયા 21મી સદીમાં આ સમાજમાં આ વાસ્તવિકતામાં જીવી રહ્યા છીએ. હમણાં જેનેટિક સાયન્સના એક રિસર્ચ પ્રમાણે દેર ઇઝ 99% સિમિલારિટી બિટવીન અ ચિમ્પાન્ઝી અને હ્યુમન બિંગ. 99% વાંદરામાં અને આપણામાં કોઈ ફેર જ નથી. જે 1% ફેર છે એવું જેનેટિક સાયન્સીસ કહે છે કે હ્યુમન બિંગ્સ આર કેપેબલ ઓફ કલેક્ટિંગ ઇન્ફોર્મેશન, ટ્રાન્સફોર્મિંગ દેટ ઇન્ફોર્મેશન ઇન ટુ નોલેજ એન્ડ અલ્ટિમેટલી ટ્રાન્સફોર્મિંગ દેટ નોલેજ ઇન ટુ વિઝડમ. ધીસ ઇઝ ધ 1% ડિફરન્સ બિટવીન ચિમ્પાન્ઝી એન્ડ હ્યુમન બિંગ્સ. કે માણસ છે માહિતી એકત્રિત કરી શકે છે, એકત્રિત કરેલી માહિતી એ જ્ઞાનમાં પરિવર્તિત કરી શકે છે અને એ જ્ઞાનનો કોઈક અંશ એ શાણપણામાં પરિવર્તિત કરી શકે છે. એટલે માણસ છે એ માહિતી એકત્રિત કરવી એ વાંચનથી વિચારથી થઈ શકે છે. જો આપણે માહિતી સારી રીતે આપણા ક્ષેત્રની અને જીવન જીવવાનો જેમાંથી આનંદ આવે એવી માહિતી, બે પ્રકારની, જે માહિતીથી આપણું ધન ઉપાર્જન થાય છે અને જે માહિતીથી જીવનમાં આનંદ આવે છે, કદાચ ધન ઉપાર્જન ન પણ હોય, એ બે પ્રકારની માહિતી જો આપણે સારી રીતે જીવનમાં એકઠી ન કરી શકીએ, એ માહિતીને સારી રીતે જ્ઞાનમાં પરિવર્તિત ન કરી શકીએ અને એ સઘળી વાંચેલી વાતો, એ વાતો ઉપર વિચાર કરીને સારી રીતે ને શાણપણામાં જીવન જીવવામાં જો પરિવર્તિત ન કરી શકીએ તો પછી આપણે 99% કેટેગરીમાં ચિમ્પાન્ઝીની સાથે જ આવી ગયા. ઇન્ફોર્મેશન ટુ નોલેજ એન્ડ નોલેજ ટુ વિઝડમ, તો જ આપણે મનુષ્ય છીએ, નહીં તો આપણામાં અને સામાન્ય પશુમાં કોઈ ફેર જ નથી. પૃથ્વી ઉપર 7 અબજની વસ્તી છે, બધા હાથે પગે નાકે મોઢે કાને સરખા જ છે, બધામાં લાલ લોહી જ દોડે છે, પણ જેનું જેવું વાંચન, એ વાંચન પછી જેના જેવા વિચારો અને એ વિચારો પછી એ વિચારોને અમલમાં મૂકીને જેવું વર્તન, એની પરથી એ માણસની કેટેગરી નક્કી થાય છે. જેમ જયભાઈએ વાત કરી એમ 21મી સદી આ વાત છે, 19મી સદીની વાત કરી કે હાઉ વેલ યુ ફોટ, જે તમે કીધું કે બાહુબળની અને શસ્ત્રોની સદી હતી. 20મી સદી છે હાઉ વેલ યુ અર્ન, તમે કેટલું ધન કમાણા. 21મી સદી છે હાઉ વેલ યુ રેડ, યુ થોટ, યુ ક્રિએટેડ એન્ડ યુ બિહેવ. 21મી સદી છે, એની પરથી જે ક્રિએટિવિટીની વાત કરી એનું સર્જન થશે. એટલે આપણે બધા બનેલા છીએ તો સરખા જ, પણ સારા વાંચન અને સારા વિચાર આપણને વિશિષ્ટ બનાવે છે. જેમ ઘણા બધા આપણે સાયન્સ ભણેલા છે, એવરી સબસ્ટેન્સ ઇઝ એન એટમ, બેઝિકલી એટમમાંથી બનેલા છે. અનેક પ્રકારના એટમ્સમાંનો એક એટમ છે કાર્બન એટમ. એ કાર્બન એટમ જો હેફેઝાડ ગોઠવાય, એટલે આડેધડ ગોઠવાઈ જાય, તો એની ફાઇનલ પ્રોડક્ટ જે રૂપાંતરિત થાય છે કોલસો છે. કોલ ઇઝ ધ પ્રોડક્ટ ઓફ હેફેઝાડ કાર્બન એટમ્સ. એના એ જ કાર્બન એટમ્સ જો હેક્ઝાગોનલ સ્ટ્રક્ચરમાં ગોઠવાય, જે કેમિસ્ટ્રી ભણ્યા હશે ને ખબર હશે, જે બેન્ઝિન રિંગ હોય, તો બેન્ઝિન રિંગના સ્ટ્રક્ચરમાં કાર્બન એટમ ગોઠવાય એટલે એ ગ્રેફાઇટ બને, એટલે કે લેડ, જેનું કેમિકલ નેમ છે પીબી, જે આપણે પેન્સિલમાં અણીમાં વાપરીએ છીએ. એના એ જ કાર્બન એટમ ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચર ઉપર ગોઠવાય એટલે ડાયમંડ બને, જેને આપણે હીરો કહીએ છીએ. એટલે કોલસો, ગ્રેફાઇટ અને ડાયમંડ, ત્રણેયનું બેઝિક એલિમેન્ટ તો કાર્બન જ છે અને કાર્બન સિવાય કાંઈ નથી. પણ એ કાર્બન એટમ કેવી રીતે ગોઠવાય છે એની ઉપર એની બાહ્ય કિંમત, રૂપ, રંગ, આકાર અને ચાહના એ ગોઠવાય છે. કાર્બન એટમ કેવા ગોઠવાય છે એની ઉપર એના રૂપ, રંગ, આકાર અને ચાહના ગોઠવાય છે. કાર્બન એટમ હેફેઝાડ, ઇટ ઇઝ કોલ. કાર્બન એટમ હેક્ઝાગોનલ, ઇટ ઇઝ ગ્રેફાઇટ. કાર્બન એટમ ટેટ્રાહેડ્રલ, ઇટ ઇઝ ડાયમંડ. આટલો નાનો ડાયમંડ હોય એમાંથી ટ્રક ભરીને કોલસા આવે અને ટ્રેક્ટર ભરીને ગ્રેફાઇટ આવે.
તો એટમ્સ તો આપણામાં બધામાં સરખા છે, ભગવાને બુદ્ધિ શક્તિ આપણે બધાને આપી છે, એ સારા વાંચનથી અને સારા વિચારથી અને પછી સારા વર્તનથી, ત્રણ વ યાદ રાખજો, વાંચન પછી વિચાર અને વિચાર પછી વર્તન, આ ત્રણનો સુમેળ થાય ત્યારે તમારું અંદરનું સ્ટ્રક્ચર બહુ સારી રીતે ગોઠવાય એન્ડ યુ ટ્રાન્સફોર્મ યોર સેલ્ફ ફ્રોમ કોલ ટુ ડાયમંડ. તમારે તમારી જાતને કોલથી ડાયમંડમાં પરિવર્તિત કરવી હોય તો એ સ્ટ્રક્ચર બરોબર ગોઠવવું જોઈએ, એ વાંચનથી આવે છે અને વિચારથી આવે છે. એટલે વાંચન ખૂબ સારું હોવું એ ખૂબ જરૂરી છે. ઘણા વર્ષો પહેલાં મેનહટનમાં 110 માળનું બિલ્ડિંગ બંધાયું, જે પૃથ્વી ઉપર તે વખતે સૌથી ઊંચું બિલ્ડિંગ હતું, જેને કહેવાય છે એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ. એ જોવા માટે દુનિયાભરના યાત્રીઓ ત્યાં પહોંચતા. ત્યાં કોઈ આતંકવાદીને મન થયું 1995ની સાલમાં કે આપણે કાર બોમ્બ મૂકી આવીએ અને આખું બિલ્ડિંગ તોડી નાખો. એટલે કાર બોમ્બ મૂકી આવ્યા, જબરજસ્ત શક્તિશાળી બોમ્બ હતા, અને ટ્રિગર કરીને તોડ્યા, એટલે કે બોમ્બ ફોડ્યા. લગભગ 45 ફૂટ ઊંડો ખાડો પડી ગયો બેઝમેન્ટમાં, અને પહેલા બે માળ તૂટીને નીચે પડ્યા, પણ બિલ્ડિંગ ના તૂટ્યું, એનો પાયો ના તૂટ્યો, એનું ફાઉન્ડેશન ના હલ્યું. ત્યારે બધાને બહુ આશ્ચર્ય થયું કે 45 ફૂટ ઊંડો ખાડો પાડી દીધો છતાં ફાઉન્ડેશન તૂટ્યું નહીં, છતાં ફાઉન્ડેશનના પિલર્સ તૂટ્યા નહીં, એનું શું કારણ છે? ત્યારે બહુ તપાસ કરતા ખબર પડી કે ફાઉન્ડેશન આરસીસીનું નહોતું, ફાઉન્ડેશન પથ્થરનું પણ નહોતું, ફાઉન્ડેશનના બીબામાં સીસું ભરેલું હતું, ફાઉન્ડેશન સીસાનું હતું. એટલે બોમ્બથી પણ તૂટ્યું નહીં, કોન્ક્રીટ હોય તો તૂટે, પથ્થર હોય તો પણ તૂટે, પણ સીસું ભરેલું હતું એટલે તૂટ્યું નહીં. આ પ્રસંગ જ્યારે મેં 1995માં વાંચ્યો ત્યારે મને એક વિચાર આવેલો કે આપણા જીવનનું ફાઉન્ડેશન પણ જો આપણે સીસાથી ભરેલું હોય ને તો ગમે તેવા દેશકાળ, પ્રતિકૂળતાઓ, ફેલિયર્સ, સેટબેક્સ એન્ડ ફોલ્સ એ બધા આવે, છતાં આપણું જીવનનું ફાઉન્ડેશન તૂટે નહીં, એટલે કે નીતિમત્તા, પ્રામાણિકતા, પ્રેમ, કરુણા એના પ્રત્યેની ભાવના એ ન તૂટે, જે જીવનનું ફાઉન્ડેશન સદગુણો છે, એની માટે જીવનના ફાઉન્ડેશનને પણ સીસાથી ભરવું પડે. એ જે સીસું ભરવું એ સદવાંચન અને સદવિચાર છે. તો આપણું ફાઉન્ડેશન બહુ સ્ટ્રોંગ થાય, કારણ કે તમે સારું વાંચેલું હોય તો મોટામાં મોટો લાભ સારા વાંચનનો જે હું ગણાવું છું એ કે તમારા જીવનનો કોઈ પણ પ્રસંગ તમે એક મહાપુરુષના જીવન સાથે સંલગ્ન કરી શકશો. તમારા જીવનની બનેલી કોઈ પણ ઘટનાને તમે કોઈ મહાપુરુષના જીવનની ઘટના સાથે સરખાવી શકશો. દેટ ઇઝ ધ બિગેસ્ટ એડવાન્ટેજ ઓફ ગુડ રીડિંગ. તમને એમ થાય કે રામાયણ કે મહાભારત એરેલેવન્ટ છે, જૂના જમાનાની વાતો છે, પણ આ ચેલેન્જ એન્ડ ગેરંટી. તમારા જીવનનો કોઈ પણ પ્રસંગ તમે પિકઅપ કરો, જે અત્યાર સુધી બન્યો છે, આજે પણ બની રહ્યો છે અને ભવિષ્યમાં પણ બનશે, અહીંયા બેઠેલા તમામ નહીં, પૃથ્વી પર 7 અબજની વસ્તી માટેની આ વાત છે. એની ઇન્સિડન્ટ દેટ હેઝ હેપન્ડ ઇન યોર લાઈફ ઇઝ હેપનિંગ ઓર વિલ હેપન. એક પણ પ્રસંગ રામાયણ કે મહાભારતમાં નહીં હોય એવું નહીં બને. આઈ ચેલેન્જ એન્ડ ગેરંટી. તો તમે સીધું રિલેટ કરી શકશો કે મારા જીવનમાં આ પ્રસંગ બન્યો, આ પ્રસંગ અર્જુનને બનેલો કે કર્ણને બનેલો કે અર્જુનને બનેલો, ભગવાન રામને બનેલો, લક્ષ્મણને બનેલો, એ લોકોએ શું વિચાર્યું, શું કર્યું એ તમને સીધું દ્રશ્યમાન સામે થશે. અને હું તમને ગેરંટી સાથે કહું કે સદગુણે યુક્ત વર્તન, જે સીધું કાઉન્સેલિંગ, બીજા સોશિયલ કાઉન્સેલિંગની તમારે જરૂર નહીં પડે, ફેમિલી કાઉન્સેલર્સ પાસે જવું નહીં પડે, સ્ટ્રેટ અવે શાસ્ત્ર કાઉન્સેલિંગ થશે તમને, અને એ દ્રશ્ય સામે આવશે કે આ પ્રસંગે આ પાત્રએ આવું ચારિત્રયુક્ત ગુણિયલ વર્તન કર્યું. આ બે શબ્દો હું ઉમેરું છું, હા, ચારિત્રયુક્ત અને ગુણિયલ વર્તન કર્યું, મારે એ પ્રમાણે વર્તવું, મારે એ પ્રમાણે બોલવું. આઈ ગેરંટી યુ કે તમે તમારા નિજી, વ્યક્તિગત, પારિવારિક, સામાજિક કે વ્યવસાયિક પ્રશ્નમાંથી જલ્દી, વહેલા, તંદુરસ્ત બહાર આવી શકશો. એટલી તાકાત એપિગ્રન્સમાં છે.
એ તાકાત આપણને તો જણાણી છે, પશ્ચિમના જગતને પણ જણાણી છે કે આવા જે મહાન એપિક્સ છે, કોઈ દિવસ રામાયણ કે મહાભારત માટે મિથ શબ્દ વાપરો નહીં, એ સત્ય ઘટનાઓ છે. ભગવાન પૃથ્વી ઉપર પધાર્યા, ભગવાનના એ ચરિત્ર છે, અને ભગવાન રામ છે એ મર્યાદા પુરુષોત્તમ. તો એમણે જે રીતે